રામદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું સોલંકી મિત્તલ તમારા ધોરણ એચકેજી ની ક્લાસ માં કેમ છો બાળકો મજામાં છો ને તો ચલો બાળકો આપણે ભણવાની શરૂઆત કરી એ પહેલા આપણે શું કરીશું પ્રાર્થના કરીશું ભગવાનને યાદ કરીશું સરસ્વતી માને યાદ કરીશું જેથી આપણને વિદ્યા પ્રાપ્ત મળે તો ચલો આજનો કેવો વાર છે મંગળવાર કેવો વાર છે મંગળવાર તો બધા પાસે મારી નોંધપોથી બુક છે તો એમાંથી આજે આપણે મંગળવારની પ્રાર્થના કરીશું પ્રાર્થના બોલતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ સરસ મજાની આંખો બંધ કરવાની છે પલોઠી વાળીને બેસવાનું છે હાથ સીધા રાખવાના છે અને એક ધ્યાનમાં બેસવાનું હોય છે તો ચલો બધાની આંખો બંધ આજે આપણે મંગળવારની પ્રાર્થના શરૂઆત કરીએ મારા પ્રભુ તો નાના છે દુનિયા ભરના રાજા છે આંભે ચડીને ઊભા છે સાગર જળમાં સૂતા છે યમુના કિનારે ઊભા છે મીઠી બંસી બજાવે છે પગમાં ઝાંઝર પહેર્યા છે થનક થઈ થઈ નાચે છે મુજમાં છે ને તુજમાં છે ગરીબોના એ બેલી છે મારા પ્રભુ તો નાના છે દુનિયા ભરના રાજા છે ચલો બધાએ પ્રાર્થના બોલી લીધી બધાની આંખો ખુલી હવે આપણે શ્લોક બોલીશું વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે સુસર્વદા ચલો બધાની આંખો ખુલી શ્લોક કમ્પ્લીટ થઈ ગયો ત્યારબાદ હવે આપણે ધૂન બોલીશું કેવી રીતે ધૂન બોલીશું તાલ દઈ ઈચ અથવા કેરવા સાથે આપણે ધૂન બોલીશું ગજાનંદ રે ગજાનંદ રે હો ગણપતિ દેવા ગજાનંદ રે ગજાનંદ રે હો ગણપતિ દેવા ગણપતિ દેવાને કરું તમારી સેવા ગણપતિ દેવાને કરું તમારી સેવા કરું તમારી સેવાને આપો મીઠા મેવા કરું તમારી સેવાને આપો મીઠા મેવા ગજાનંદ રે ગજાનંદ રે હો ગણપતિ દેવા ગજાનંદ રે ગજાનંદ રે હો ગણપતિ દેવા માતાજીના પાર્વતીને પિતા શંકર દેવા માતાજીના પાર્વતીને પિતા શંકર દેવા ગજાનંદ રે ગજાનંદ રે હો ગણપતિ દેવા ઓમ શાંતિ ચલો બધાની પ્રાર્થના પૂર્ણ આપણે પ્રાર્થના બોલી શ્લોક બોલ્યા અને ધૂન ગાઈ લીધી તો હવે આપણે શું કરીશું હવે આપણે ભણવાની શરૂઆત કરીશું ચલો હવે આપણે મારી આ રિવિઝન બુક છે એ આપણે ખોલીશું રિવિઝન બુક ખોલીશું તેમાં પેજ નંબર 40 ક્યુ વર્ક કરીશું આપણે પેજ નંબર 40 પરનું વર્ક ચલો બાળકો આપણને બધાને ખ્યાલ જ છે કે આપણને અંક આવડે છે અંક શેમાં શીખી ગયા હતા તો કે એલકેજીમાં તો આપણે આ પેજમાં આપણે આજે શું કરવાનું છે એક વખત જોઈ લઈએ ચલો શું કરીશું સૌપ્રથમ તો કે સૂચના વાંચીશું સૂચના વાંચીશું તો જ આપણને ખ્યાલ આવશે
कि आ प्रश्न आपने शू कहवा मागे छे। चित्र गणी साचा अंक फरतु राउंड करो। चित्र गणवाना छे अने अहीं आपने एक बे ने त्रण एवी रीतना बधाज बॉक्स में त्रण त्रण नंबर्स आपेला छे। ए नंबर्स साचो छे के खोटो छे ए आपणे जोवानुं छे अने साचा नंबर्स पर आपणे राउंड करवानुं छे। चलो पहेलो अहीं शुं आपेलो छे आपणने पोपट। तो पोपट केटला छे? एक। तो अहीं नीचे आपणने अंक आपेला छे एमां एक क्यां छे? યસ, પહેલા નંબર ઉપર। તો આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું। ત્યારબાદ બાજુના બોક્સમાં જુઓ તો પક્ષી કેટલા ઉડે છે? હા, ત્રણ। આપણે કાઉન્ટ કરી લઈએ, એક બે અને ત્રણ। તો ત્રણ અંક છે એ ક્યાં આપેલો છે? યસ, વચ્ચેના નંબર્સ પર, વચ્ચે આપેલો છે। તો આ ત્રણ છે એ વચ્ચે આપેલો છે, તો આપણે તેના ઉપર રાઉન્ડ કરી દઈએ। બાજુમાં સરસ મજાના સસલા આપેલા છે। આ સસલા કેટલા છે બાળકો? ચલો આપણે કાઉન્ટ કરી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ। તો આ પાંચ અંક છે એ ક્યાં આપેલો છે? વચ્ચે। તો ચલો આપણે શું કરીશું? રાઉન્ડ કરી દઈશું। બાળકો આપણને બધાને આવડે છે ને અંક? યસ। ચલો હવે નીચે અહીં સરસ મજાના ડોગી છે, કેટલા છે કૂતરા? હા, ચલો કાઉન્ટ કરો, એક બે ત્રણ અને ચાર। તો ચાર અંક છે એ ક્યાં નંબર ઉપર છે? તો કે ત્રીજા નંબર ઉપર। તો ચલો અહીં આપણે રાઉન્ડ કરી દઈશું। ચલો બાજુમાં બે બકરી આપેલી છે, કેટલી બકરી છે? બે। તો બે અંક છે એ ક્યાં નંબર ઉપર છે? યસ, વચ્ચે છે, વચ્ચે। ક્યાં છે? તો આપણે વચ્ચે નંબર બે આપેલો છે એના ઉપર રાઉન્ડ કરી દઈશું। ચલો ફરી બાજુમાં ત્રણ પક્ષી આપેલા છે, તો આપણને બધાને ખ્યાલ છે કે ત્રણ અંક છે એ ક્યાં નંબર ઉપર છે? એ ત્રણ અંક છે એ ત્રીજા નંબર ઉપર જ છે। વેરી ગુડ, તમે મારી પહેલા રાઉન્ડ કરી દીધું બાળકો। યસ, તો આપણો પ્રશ્ન પહેલો છે એ પૂર્ણ થાય છે। હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ। પાછળનો અંક લખો। અહીં આપણને એક એક્ઝામ્પલ પણ આપેલું છે, બે લખેલા છે અને પાછળ ત્રણ પણ આપેલું છે। તો આ ત્રણ છે એ એનો આન્સર છે, એટલે કે બે પછી ત્રણ આવે। તો ત્રણ પછી શું આવે બાળકો? યસ, ત્રણ પછી ચાર આવે। છ પછી કયો અંક આવે બાળકો? છ પછી સાત આવે। ઉપર નીચે ટચ કરી સરસ મજાના અક્ષરે લખવાનું છે। ચલો હવે નીચેની લાઈન જોઈએ। દસ, દસ પછી શું આવે બાળકો? અગિયાર, બે એકડા અગિયાર। નવ પછી શું આવે બાળકો? આ નવ અંક છે, નવ પછી શું આવે? તો કે એકડે મીંડે દસ। પાંચ પછી શું આવે? છ। છમાં બધાએ સરસ મજાનું રાઉન્ડ કરવાનું છે। સાત અંક પછી શું આવશે બાળકો? યસ, આઠ।
अग्यार बे एकड़ा अग्यार अग्यार पची तो कि एकड़े बगड़े बार एकड़े तगड़े तेर पची शू आवे बड़को यस एकड़े चोगड़े चौद। चलो नीचे नी लाइन बार बार पची शू आवे तेर इकड़े तगड़े तेर चोगड़े चार चार पची पांच सात पची आठ चलो आठ पची शू आवे आठ पची क्यों अंक आवशे बाळको नौ क्यों अंक आवे नौ एक पची यस बधाने आवडे छे एक पची बे चौद पची एकड़े चोगड़े चौद पची पंदर एकड़े पांचड़े पंदर तो चलो चालीस नंबर नु पेज छे ए पूर्ण थाय छे। बाळको तमने आजे पाछळनी संख्या पण आवडी गई तो तमने आवी रीते एकतालीस ना नंबर उपर तमने शुं आपेलुं छे तो के जाते आपणे अंक लखवाना छे चित्रो गणीने अने खाना पूर्ति करवानी छे। बाळको आ नंबर्स छे ए आडा अवडा छे तो तमारे व्यवस्थित लखवाना छे। तो चलो हवे आपणे मारी नोंध पोथीमां होमवर्क नोंधी लेशुं। आ આપણી મારી નોંધ પોથી બુક છે ચલો આપણે આમાં જ ડેઈલી હોમવર્ક નોંધીએ છીએ તો ચલો પેજ નંબર 13 જોયો હવે આપણે આગળ સોમવારનું હોમવર્ક નોંધી લીધું તો આજે આપણે મંગળવારનું હોમવર્ક નોંધીશું તો બાળકો આજની તારીખ કેટલી છે તો કે 22 મહિનો 6 જૂન 2021 ચલો સૌપ્રથમ આપણે તારીખ લખીશું 2/22/6/21/21 આજનો વાર છે મંગળવાર તો ફક્ત મંગળ લખીશું મંડી માથે મીંડું મંગળ મંગળવાર આપણી બુક કઈ હતી તો કે રિવિઝન બુક હતી તો સૌ પ્રથમ આપણે બુકનું નામ લખીશું રને રસવાઈ રી વને રસવાઈ વી ઝ ન રિવિઝન થોડી અમથી જગ્યા રાખીને બંને દીર્ઘાવાળું બુ ક રિવિઝન બુક પાના નંબર લખીશું હવે પને કાનો પા નને કાનો ના ન માથે મીંડું પાના નંબર નંબર આપણે આખું લખતા નથી કેટલા આપ્યા હતા મેડમ મેં તો કે ચોગડે એકડે 41 કરવું કરવું માથે મીંડું અને પૂર્ણ વિરામ ચલો આજનું હોમવર્ક ક્યું થયું તો કે રિવિઝન બુકમાંથી પાના નંબર 41 કરવું તો બાકીનું વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ